હવે અમારી ટીમ પહોંચી મહેસાણા. અમારી ટીમ મહેસાણા જિલ્લાની એક પ્રાથમિક શાળામાં પહોંચી, જ્યાં 150થી પણ વધારે બાળકો પોષણક્ષમ ભોજન લે છે. પણ આ દ્રશ્યો જોઈને તમને આ દાવા સામે સવાલો ચોક્કસ ઉભા થઈ શકે. આ દ્રશ્યો જોઈ શકાય છે. અહીં સ્વચ્છતાના નામે મીંડું છે. રસોઈના વાસણો જાણે વર્ષોથી ધોવામાં જ નથી ગયા, અને વાસણોની તો આ હાલત છે તો રસોઈ કેવી હશે તે પણ જોઈ શકાય અને જાણી શકાય. અમારી ટીમની નજર રસોઈ માટે વપરાતા અનાજ કઠોળના કોથળાઓ સામે જતા અમે જોવાનો પ્રયાસ કર્યો કે કદાચ આ તો સારું હશે અને પોષણક્ષમ ભોજન માટે આની રસોઈ બનતી હશે. પરંતુ જ્યારે ચાલુ કેમેરા પર અનાજ કઠોળના કોથળા ખોલાયા ત્યારે સામે આવ્યું કુપોષણ સામે સરકારની લડતની વરવી વાસ્તવિકતા. આ છે દ્રશ્યો અમુક સામે આવ્યા, જેમાં આ કોથળા જ્યારે અમારી ટીમે ખોલ્યા તો તેમાં જોવા મળ્યા ઘઉં, જેમાં અનેક કચરા જોવા મળી રહ્યા છે. હશે કદાચ સાફ સફાઈની આળસ હશે, પરંતુ હવે આ ચોખા પણ જુઓ. ચોખા જોતા આજ કેમેરાની નજરથી જોવા મળ્યું કે આમાં તો જીવાતો ખદબદે છે. વધુ તપાસમાં હોવી જોઈએ. ચણા દાળ પેકિંગમાં રહેલી દાળ તો ખૂબ સારી દેખાય, પરંતુ હાથમાં લઈ તો ખ્યાલ આવે કે ભૂકો થઈ જતા આ દાળ પણ હલકી ગુણવત્તાની છે. અને આ ચણાના કોથળાને પણ જોવામાં આવે, જેમાં પણ માકણ જેવા જીવજંતુ જોવા મળી રહ્યા છે. તો દ્રશ્ય જોઈને સમજી જવાય કે કુપોષણ સામે અપાતો આહાર કેટલો પોષણક્ષમ છે, અને આ પરિસ્થિતિ કેમ છે તે જાણવાનો પણ ભાઈ સરકારી યોજનામાં ઢાંક પીછોડો કરવા જવાબ પણ સરકારી જ મળે ને. આ સંચાલિકાઓનો જવાબ પણ તેવો જ હતો. ગુજરાતી દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવેલી છે મધ્યાહન ભોજન સંચાલકોને ત્યાં, કે કેવા પ્રકારનું ભોજન બાળકોને જમાડવામાં આવે છે. ત્યારે હાલ આપણે મહેસાણા જિલ્લાની વિસનગર તાલુકાની પ્રાથમિક શાળામાં આવી પહોંચ્યા છીએ, જ્યાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અનાજના અંદર કેટલાક તત્વો એવા જોવા મળે છે, કેટલાક જીવાત પણ જોવા મળી રહી છે. ખાસ મધ્યાહન ભોજન સંચાલિકાને જ પૂછ્યું કે બેન આ પરિસ્થિતિ કેમ છે અને બાળકોને કઈ રીતે જમાડવામાં આવે છે, શું કહેશો? હા, બાળકોને અમે સાફ સુફી સારી રીતે કરીને પછી વ્યવસ્થિત કરીને જમાડી છીએ. અનાજમાં જે જીવાત જોવા મળી રહી છે કેમ? હા, એ સમિતિમાંથી લાવ્યા એમાંથી આવી છે બરાબર, પણ અમે સાફ સફાઈ કરી પછી બાળકોને આપીશું. સમિતિમાંથી આ જ પ્રકારનું અનાજ આવે છે, કેટલી ગંભીરતા રાખો છો સાફ સફાઈમાં? સાફ સફાઈમાં પૂરેપૂરી ગંભીરતા રાખીએ છીએ સાહેબ. તળતા તપાડીએ છીએ અને પછી તાળીથી ત્યાં ત્યાં ચાળીને પછી અંદર લાવીને પછી જોઈને સાફ સફાઈ કરીને પછી બાળકોને જમાડીએ છીએ. ચોક્કસથી આપનું કેવું છે કે કંટ્રોલમાંથી આવું અનાજ આવે છે તો તમે કોઈ વાર કમ્પ્લેન કરી છે ખરા? હા, કોક વાર કરી હોય તો કે સારું આપીશું એમ કે છે. ચોક્કસ. સંચાલકો પણ આ બાબતે રજૂઆત કરે છે, પરંતુ આગળથી ખાલી એક આશ્વાસન આપવામાં આવે છે કે સારું આવશે, પરંતુ બાળકોને આ જોઈ શકાય છે કે કેવા પ્રકારનું અનાજ આપવામાં આવી રહ્યું છે. રોનક પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સંચાલકોનો દાવો છે કે આ અનાજ કઠોળ આગળથી જ આવું આવે છે અને રજૂઆત પણ કરી છે, છતાં વર્ષોથી બાળકો માટે જીવજંતુવાળું ખરાબ અનાજ સરકાર મધ્યાહન ભોજન માટે આપી રહી છે. હવે આવો જોઈએ કે બાળકો આ જમવાનું જમે છે ખરા? દાળ છે, ભાત ને ખીચડી, દાળ ઢોકળી, મૂઠા સારું હોય. તો આંગણવાડીઓમાં તેમજ મધ્યાહન ભોજન યોજનામાં શું અન્ય જિલ્લાઓમાં સચ્ચાઈ સામે આવી તે